રોટલી ભાખરી થેપલા પરોઠા અને ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું ચટપટું અથાણું એટલે કટકી કેરીનું અથાણું। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आज हूँ अपनी साथे शेयर करीश फक्त 30 मिनिट में बनावी शकाय तेवा इंस्टंट कटकी केरी ना अथाणानी रेसिपी ने के जेने आपणे आखा वर्ष माटे स्टोर पण करी शकीए छीए। अने बिलीव मी, आ कटकी केरी ना अथाणाने तमे ट्रेडिशनल मेथड एटले के तड़का छायाथी बनावो के पछी आ रीते इंस्टंटली बनावो, बन्नेनो टेस्ट खूब ज सरस आवे छे। तो विदाउट वेस्टिंग एनी टाइम चलो फटाफट थी जोई ले इंटरेस्टिंग कटकी केरी ना अथाणानी रेसिपी ने। परंतु ए पहेला जो तमे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी लेजो अने बेल आइकन ने प्रेस करीने तेमा ऑल बटन सिलेक्ट करी लेजो जेथी करीने आवी जमनवी वानगीओना अपडेट्स तमने सौथी पहेला मळी रहे। अने जो तमने अमारी अथाणानी रेसिपी पसंद पड़े तो वीडियो ने लाइक करवानुं, शेर करवानुं अने नीचे कमेंट बॉक्स में कमेंट करवानुं ना भूलता, क्योंकि केयर करते जाओ शेर करते जाओ जिंदगी बहुत ही खूबसूरत है। અને ફ્રેન્ડ્સ, આવા જ નવા અથાણાની રેસિપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેને પણ ચેક જરૂરથી કરી લેજો। ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 કિલો રાજાપુરી કાચી કેરી લીધેલી છે। અને આ અથાણું બનાવવા માટે તમે રાજાપુરી કેરીને બદલે તોતાપુરી અથવા તો લાડવા કેરીનો પણ યુઝ કરી શકો છો। પણ જ્યારે પણ આપણે અથાણું બનાવીએ ત્યારે કેરીની પસંદગી આપણે આ રીતની જે દળદાર કેરી હોય, મતલબ કે જેની અંદર પલ્પ વધારે હોય અને ફાઈબર ઓછું હોય તેવી કેરી યુઝમાં લેવાની। અને હવે સૌથી પહેલાં આ કેરીની આપણે સ્કિન નીકાળી દેશું। તો બધી જ કેરીની સ્કિનને મેં નીકાળી દીધી છે। અને જો આ અથાણું છે તમે વધારે કેરીનું બનાવતા હોય તો કેરીની સ્કિનને નીકાળી તમારે તેને પાણીમાં ડીપ કરી દેવાની, જેથી કરીને ઓક્સિડેશનને કારણે કેરી છે તે કાળી ના પડી જાય। અને આ જે કેરીની સ્કિન નીકાળી છે તેને જો તમારે ફેંકી ના દેવી હોય તો તેમાં થોડો ફુદીનો, કોથમીર, આદુ, મરચાં, નમક અને શુગર એડ કરી અને તમે તેની સરસ ચટપટી ચટણી પણ બનાવી શકો છો। તો હવે આ કેરીને પહેલાં આપણે આ રીતના થોડી પતલી પતલી સ્લાઈસ કરી દેશું। અને ત્યારબાદ તેને આ રીતના કટ કરી તેમાંથી એકદમ નાની સાઈઝના આપણે પીસીસ કરી દેશું। તો આ પીસને આપણે આટલા નાના સાઈઝના રાખશું। તો આ રીતે મેં બધી જ કેરીના આટલા નાના ટુકડા કરી લીધા છે। અને કટકી કેરીનું અથાણું બનાવવા માટે આનાથી નાના ટુકડા નહીં કરવાના, કેમ કે હજુ આપણે તેને જ્યારે કૂક કરશું તો જો એકદમ નાના ટુકડા હશે તો તે કૂક થઈને મેશ થઈ જશે। અને હવે આપણે જેટલા અમાઉન્ટમાં કેરી લીધી હોય તેટલા સેમ અમાઉન્ટમાં ખાંડને તેમાં એડ કરી દેશું। એટલે મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે એટલે હું તેમાં 1 કિલો ખાંડ એડ કરી દઈશ। અને આ ખાંડને કેરીના કટકામાં આ રીતે મિક્સ કરતા જશું। અને આ મિક્સિંગની પ્રોસેસ છે આપણે ત્યાં સુધી કરવાની જ્યાં સુધી આ ખાંડ છે મેલ્ટ ના થઈ જાય। અને આ પ્રોસેસને કરતાં અરાઉન્ડ 5 થી 7 મિનિટ જેવો સમય લાગે છે। એટલે જો તમારે આ પ્રોસેસને થોડી ફટાફટથી કરવી હોય તો અહીંયા તમે ખાંડને બદલે પાવડર સુગરનો પણ યુઝ કરી શકો છો। અને મિક્સ કર્યા બાદ ખાંડ જ્યારે ઓલમોસ્ટ આ રીતની મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા એડ કરી દેશું, જેમાં સૌથી પહેલા આપણે પિંચ ઓફ હિંગ એડ કરી દેશું, 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું અને 3 ટીસ્પૂન નમક એડ કરી દેશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો। અને બધું સરસ રીતે મિક્સ કરી દેશું। અને જો હવે આ કટકી કેરીનું અથાણું તમારે તડકા છાયાની મેથડથી બનાવવું હોય તો આ તપેલા ઉપર કોટનનું કપડું લગાવી અને આ તપેલાને તમારે તડકામાં રાખી દેવાનું અને સાંજે જ્યારે તડકો જતો રહે ત્યારે તેને ઘરમાં લઈ લેવાનું અને એક વખત તેને હલાવી લેવાનું।
અને આ તપેલાને તમારે અરાઉન્ડ 7 થી 10 દિવસ જેવું તડકામાં રાખવાનું. ઇન શોર્ટ, જ્યાં સુધી આ ચાસણી છે સરસ થીક નથી થઈ જતી અને જે કેરીના ટુકડા છે ટ્રાન્સલ્યુસન્ટ નથી થઈ જતા ત્યાં સુધી તમારે તેની તડકા છાયાની સુકવણી કરી લેવાની. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશું એટલે હવે આ બધું આપણે કૂક કરી લઈએ. અને હવે અથાણું બનાવવા માટે આ મિક્સરને આપણે કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા જશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેમાં એક તારની ચાસણી કરી લેશું. અહીંયા ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની, ચાસણીને આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જ બનાવવાની છે. અધરવાઇઝ ચાસણી છે થોડી હાર્ડ થઈ જશે અને જે કટકી કેરી છે તે જામી જશે. અને અરાઉન્ડ 15-20 મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કર્યા બાદ એક વખત આપણે ચાસણીને ચેક કરી લઈએ, જેના માટે સ્પેટુલામાં થોડી ચાસણી લઈ અને આપણે એક બાઉલમાં લઈ લેશું અને આ ચાસણીને આપણે થોડી ઠંડી થવા દઈશું, કેમ કે તે એકદમ જ ગરમ હોય છે. અને ચાસણી થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ફર્સ્ટ ફિંગર અને થમની વચ્ચે લઈ લેશું અને આ રીતે ચેક કરશું. આપ જોઈ શકો છો તેમાં એકદમ સરસ એક તાર પડે છે. તો બસ હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને આપ જોઈ શકો છો આ જે કેરીના ટુકડા છે તે પણ ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગયા છે અને તે ચાસણીમાં સરસ ઉપર આવી ગયા છે, મતલબ કે તેને સરસ ચાસણી એબ્ઝોર્બ કરી લીધી છે. તો હવે આ મિક્સરને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેશું. અત્યારે આ જે ચાસણી છે થોડી ઢીલી લાગે છે પણ જેમ તે ઠંડી થશે તેમ તે સરસ થીક થઈ જશે. અને હવે અરાઉન્ડ 2 કલાક જેવું કટકી કેરીનું અથાણું ઠંડુ કર્યા બાદ આપ જોઈ શકો છો તેની જે ચાસણી છે તે પહેલાં કરતાં એકદમ સરસ થીક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર એડ કરી દેશું, જેને એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, અને 4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું. અને જો તમારે આ કટકી કેરીના અથાણાને થોડી વધારે સ્પાઇસી બનાવી હોય તો અહીંયા તમારે 2 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કટકી કેરીનું અથાણું છે એ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, કેમ કે જો ગરમ હોય અને આપણે લાલ મરચું પાવડર એડ કરીએ તો જે મરચું પાવડર છે તે બળી જાય છે અને તેના કારણે જે અથાણું છે તે કાળું પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું તૈયાર છે. આ અથાણાને આપણે એરટાઇટ કાચની બરણીમાં ભરી અને 1 વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. પણ બરણીમાં ભરતા પહેલાં એક વાતનું ધ્યાન રાખવાનું કે બરણીને આપણે 15-20 મિનિટ માટે તડકામાં તપાવી લેવાની, જેથી કરીને બરણીમાં કોઈ પણ જાતનું મોઇશ્ચર ના રહે અને અથાણું છે આખું વર્ષ એવું ને એવું જ રહે. તો આ ઇન્સ્ટન્ટ કટકી કેરીના અથાણાની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કેમકે જિંદગી ખૂબસૂરત હૈ.